प्रकरण 15 घन आकारों प्रत्यक्षीकरण जो पे स्टार्टिंग वाला आकार आपेला छे मुख्य दरेक पासे पेज नंबर 276 अलग अलग आकार आपेला छे पहलू छे आ रीते आपेलू छे दौरवाना होय तो खाली याद रखो नाम याद से पहला ना सुनिए आप कर लाइक कर दो पहला शू कहकार पीप हो पानी भरा बराबर आकार आए पी आलम पेन्सिल लखी का याद रखना दरक जना आकार पची है लंब वेग आग आ छे शंकु अने आ छे पिरामिड बराबर आडावडी आपेला छे मुकवा અત્યારે મૂકી અંદર લખી કાઢો ઘરે જઈને પ્રોપર વ્યવસ્થિત તો આ બધા આકાર 3D આકાર કહેવાય બરાબર આ બધા આકાર 3D આકાર કહેવાય અને નોર્મલ જે આપણે ચોરસ લંબચોરસ ત્રિકોણ એ બધા 2D આકાર કહેવાય 2D એટલે 2 ડાયમેન્શન 3D એટલે 3 ડાયમેન્શન બરાબર ચોરસ લંબચોરસ એ બધા 2D અને આ બધા છે 3D આકાર યાદ રાખવાના ભૂલ ના પડી જોઈએ અત્યારે બુકની અંદર પેન્સિલથી લખી કાઢો ઘરે જઈને કરવા બુકમાં આપેલા છે જો આકાર પાછળના પેજ પર પણ આપ્યા છે એ બધા 2D છે पहलू छे लंब चौरस आ तो आवे छे बराबर लंब चौरस पछी वर्तुळ पछी त्रिकोण चौरस छेलो कहो छे चतुष्कोण चतुष्कोण पेन्सिल थी अत्यारे लखी काढो बुकमां घरे जईने ड्रॉ करजो व्यवस्थित माप सबको आवजे अने आनी जरूर पड़शे आगळ बराबर लखी काढे अंदर लखी काढे हाँ लंबचोरस बाजूमां लंबचोरस बुकनी अंदर आडावडी आपेला नाम Thank you.
પછી છે ફલક ધાર અને શિરોબિંદુ આનું એક પ્રકરણ આવે છે ધોરણ 8 માં બરાબર આખું ટોપિક આવે છે અલગ તો આની અંદર સૂત્ર આવે F એટલે ફલક કહેવાય V એટલે વર્ટેક્સ F means face, V means vertex, અને minus E બરાબર 2. આ છે આનું સૂત્ર. જો એક બુકમાં તમને આપેલું છે આકાર આ રીતે. આ ડ્રો કરતા આવડું જોઈએ બરાબર. સમઘન બે ચોરસ બનાવવાના એક જ આકારના, જેટલું અંતર રાખો અહીંયા એ બધું સેમ હોવું જોઈએ. અને આ રીતે પછી જોઈન્ટ કરી આપ એટલે 3D જેવું થઈ જાય. આ 3D આકૃતિ કહેવાય બરાબર. આ રીતે હવે જો આ જે છે ટપકા કર્યા એ ક્યાં છે, બોર્ડર પર છે, મતલબ બે લીટી છે એને જોઈન્ટ કરે છે, તો આને કહેવાય શિરોબિંદુ બરાબર. આને કહેવાય શિરોબિંદુ. ટપકા છે એ બધા છે શિરોબિંદુ. શિરોબિંદુ અહીંયા આવશે V વર્ટેક્સ. હવે આ જે લીટીઓ દોરેલી છે એને કહેવાશે ધાર. લીટીઓ દોરેલી છે એ બધી છે ધાર બરાબર. અને ફલક એટલે જેટલા ભાગ દેખાય છે એ બધા ફલક. આપણે ચોરસ ટુકડો હોય પેલો ક્યુબ આવે છે ને બરાબર, અલગ અલગ રંગો આવે છે ક્યુબ, એમાં જે સાઈડના કલર હોય એ બધા છે એને કહેવાય ફલક બરાબર. ફલક કોને કહેવાય, તો આ જે ભાગ છે, એક્ઝામ્પલ તરીકે ડસ્ટર લો તો આ ડસ્ટરનો આ જે ભાગ છે, પછી આ ભાગ, પછી આ ભાગ, એ બધું કહેવાય ફલક. પછી આ જે ધાર છે બરાબર, બે ફલક ભેગી થાય અહીંયા ધાર બને આ રીતે, તો એ કહેવાય ધાર. જે અહીંયા આપેલી આ આ જે છે એ બધી ધાર કહેવાય. પછી છે શિરોબિંદુ. તો જે ખૂણા હોય બરાબર કચી ત્યાં આવે શિરોબિંદુ. તો આ એનું સૂત્ર છે. કોઈ પણ બે વસ્તુ આપી હોય F, V કાં તો E, તો બીજી વસ્તુ શોધી શકીએ. જો શિરોબિંદુ એટલે V, તો V કેટલા છે, શિરોબિંદુ કેટલા છે, 1 2 3 4 5 6 7 8, તો V બરાબર 8 આપેલા છે. ધાર એટલે ઈ, એજીસ, ઇંગ્લિશમાં એજીસ કહેવાય, જેને ગુજરાતીમાં ધાર કહેવાય ઈ. તો ઈ કેટલી ધાર કેટલી આપી છે, જો આ 1 આ 2 આ 3 આ 4 ઉપરનું ચોરસ પૂરું, એ જ રીતે 1 2 3 અને 4 નીચેનું ચોરસ, 4 2 8 થઈ, અને આ ઊભી લીટી છે એ 1 2 3 અને 4 એટલે ટોટલ કેટલી થઈ 12. સમઘનની અંદર 8 વર્ટેક્સ છે શિરોબિંદુ, ધાર કેટલી છે 12, તો V અને E. તો આ સૂત્રની અંદર કિંમત મૂકીએ તો F નથી આપ્યું, તો F આપણને મળશે. V કેટલા છે અહીંયા 8, માઇનસ E કેટલા છે 12 બરાબર 2. તો F બરાબર 2m ના n, માઇનસ 12 છે બરાબર ની પેલી બાજુ જશે તો પ્લસ 12, 8 પ્લસ છે બરાબર ની પેલી બાજુ જાય તો માઇનસ 8. તો F બરાબર 12 ને 2 14, માઇનસ 8, તો 14 માઇનસ 8 કેટલા થાય 6. F મતલબ શું હતું, ફલક. ફલક એટલે આ જે સપાટી, સપાટી બરાબર, આ જે ભાગ છે આખો એ કહેવાય ફલક. મતલબ સમઘન હોય ચોરસ ટુકડો, એમાં 6 ફલક હોય. તો આ વસ્તુ યાદ રાખવાની, જો તમને બુકની અંદર આપેલું છે, બુકની અંદર આપ્યું છે 1 2 અને 3 અલગ અલગ આપેલું છે. શિરોબિંદુમાં બ્લેક ડોટ કરેલા છે, પછી ધાર છે એમાં ડોટ ડોટ વાળી લાઈનો આપી છે, અને ફલક છે એમાં લીટીઓ કરીને દર્શાવેલું છે સપાટી બરાબર. સામે આપ્યું છે એ જ આપ્યું છે એક્ઝામ્પલ તરીકે. હવે જો 3D આકારો બનાવવા માટેની મેં પેજ નંબર
280 એમાં જો આપણે હમણાં સમઘન જોયો, સમઘન મતલબ આ ચોરસ છે સમઘન, પેજ નંબર 280 ઉપર નીચે પહેલી આકૃતિ આપી છે સમઘનની, તો આ જે બોક્સ છે એને ઓપન કરેલું છે. પછી બીજું છે નળાકાર, બીજું છે નળાકાર, આ રીતે નળાકાર આ રીતે બનશે, બે વર્તુળ અને આ રીતે, એટલે ઉપર નીચે બે વર્તુળ છે અને વચ્ચે આખો રોલ છે. જો નળાકાર તમારે બીજા નંબરે આપ્યું છે તો એ કઈ રીતે બને, બુક હોય તમારી પાસે તો એને તમે રોલ વાળો, બરાબર, તો આ રીતે બનશે. એનો મતલબ ઉપર વર્તુળ છે, ઉપર વર્તુળ છે અને નીચે પણ વર્તુળ છે, એ તમને બુકમાં આપેલું છે ઉપર નીચે વર્તુળ. હવે આ વર્તુળ હું કાઢી કાઢું અને અહીંથી કાપી કાઢું તો શું થઈ જાય, આ રીતનો આકાર આવી જાય લંબચોરસ, બરાબર. તો જો એ લંબચોરસ આકાર આપેલો છે આડો બુકની અંદર, અને તમે ઓપન કરો તો ઉપર એક વર્તુળ મળે અને નીચે એક વર્તુળ મળે. એ શું છે, આ ઉપરનું વર્તુળ, આ નીચેનું વર્તુળ. હવે આ વચ્ચેનો ભાગ છે આ બુક હતી, બરાબર, તો એને ઓપન કરી નાખે તો શું થઈ જાય, લંબચોરસ આકાર મળશે. તો એ આકાર આ રીતે આવે. મારી પાસે છ ભાગ આવે ટોટલ સમઘનમાં, નંબર આપેલા છે, બરાબર, છ ભાગ આવશે સમઘન માટે. આને બોક્સ બનાવો તમે તો આ રીતે બોક્સ બની જાય. જો આ રીતે બોક્સ બની જાય, બરાબર, આને કહેવાય સમઘન. આ રીતનું હોય એક્ઝેક્ટ. જો અહીંયા પહેલું છે સમઘન, એમાં છ બોક્સ આપેલા છે, બરાબર, એ છ બોક્સ તમે વાળો એટલે આ રીતનું ચોરસ બની જશે. પછી જો નીચે છે પિરામિડ, પિરામિડમાં પણ એવું છે, વચ્ચે એક ચોરસ છે અને આજુબાજુમાં પાંખિયા જેવું છે, ફૂલ હોય ને ફૂલ, એ રીતનું પેલું કેક હોય છે, બરાબર, વચ્ચે કેક હોય અને આજુબાજુમાં શું હોય, વાળેલું હોય, પૂઠામાં પેક કરી હોય ને કેક, ત્યારે તો આ પિરામિડ એ રીતનું આવે. ચોરસ બોક્સ છે વચ્ચે, ત્યાં તમે કેક મૂકો અને બાજુમાંથી પૂઠું હોય એને પેક કરી દો તો આ રીતનો આકાર બનશે, બરાબર. હવે જો પેજ નંબર 281, પેજ નંબર 281 એમાં ચાર અલગ અલગ ફોલ્ડિંગ આકૃતિ આપેલી છે, ચાર અલગ અલગ આકૃતિ આપેલી છે. તમારે કરવાનું શું છે, કાગળમાં ડ્રો કરવાની સેમ ટુ સેમ અને પછી કટિંગ કરવાની, કાગળમાં ડ્રો કરવાની અને પછી કટિંગ કરવાની, જ્યાં તમને લાઈન દેખાય ત્યાંથી વાળવાની. તો શેમાં ચોરસ બને છે એ તમારે ચેક કરવાનું, જે મેં આ કર્યું છે એ જ પ્રમાણે એક્ઝેક્ટ કરવાનું તમારે, બરાબર. આ રીતે પહેલા પેન કે પેન્સિલ વડે ડ્રો કરવાનું, પછી કટિંગ કરી દેવાનું એ પેજ. અને આમાં જે એજીસ આપે છે, એજીસ આપણે ભણ્યા અત્યારે, બરાબર, આ રીતે હોય એને કહેવાય એજીસ, ધાર. તો એ ધારેથી વાળવાની અને કયામાં આકાર બને છે એ ચેક કરવાનું છે, બરાબર. આ ચાર આકૃતિ આપેલી છે. અને એ જ રીતે બીજું એક સ્વાધ્યાય 15.1, સ્વાધ્યાય 15.1 ની અંદર પ્રશ્ન નંબર 1, પ્રશ્ન નંબર 1, તો એમાં પણ જો સમઘન આપેલો છે, છ અલગ અલગ આપ્યા છે, એના માટે પણ તમારે જાતે હોમવર્કમાં ચેક કરવાનું છે. જે આકાર આપ્યા છે
એ પ્રમાણે તમારે ડ્રો કરવાનું, આની અંદર ચોપડાનો પેજ હોય એ લેવાનું બરાબર, અને વ્યવસ્થિત દરેક બોક્સ સરખા આવે એ રીતે ડ્રો કરવાનું, અને પછી કટિંગ કરવાનું, અને પછી એને ફોલ્ડ કરવાનું, તો બોક્સ બનવું જોઈએ તમારે. જો આ મારી પાસે જે સેમ્પલ છે એ કયા નંબરનું છે, એકો આ રીતનું છે, એક બે ત્રણ ચાર પાંચ છ, છ બોક્સ આપેલા છે, કયા નંબરનું છે બોલ, ત્રીજા નંબરનું છે બરાબર. ત્રીજા નંબરમાં છે સેમ ટુ સેમ આ રીતનું છે, જો એને હું વાળું તો એક મને સમ ઘન બની જશે આ રીતે બરાબર, જો દરેક બાજુ પેક થઈ જશે, તો એ તમારે ચેક કરવાનું. છ આકૃતિ આપી છે બરાબર, તો એ ઘરે જઈને પહેલા ડ્રો કરવાની અલગ અલગ, અને પછી કટિંગ કરી કાઢવાની, અને જ્યાં ધાર આપી છે ત્યાંથી વાળી કાઢવાની, એટલે આ રીતનું બોક્સ બની જશે. તો કયા કયામાં બને છે એ ચેક કરવાનું છે. પછી પ્રશ્ન નંબર બે, દરેક સપાટી પર ટપકા હોય તેવા સમઘનને પાસો કહે છે. પાસો તો જોયો છે ને, સાપ સીડી અને લૂડોમાં આપણે યુઝ કરીએ છે, એમાં કેટલી સાઈડ હોય છે, નંબર કેટલા કયા હોય, એક થી છ, એક થી છ નંબર હોય છે બરાબર, તો એ શું બન્યું, સમઘન બન્યો. આપણે સમઘનમાં પણ કેટલા નંબર હોય, છ, છ બાજુ હોય છે સમઘનમાં પણ. હવે જો ડ્રો કરો, ચાલુ કરો, બુકમાં આપેલું છે બરાબર. પ્રશ્ન નંબર બે, જો હવે એમાં એવું કહે છે પાસો હોય ને, એમાં ટોટલ કેટલા ટપકા હોય છે, ટોટલ મતલબ છ ટપ, છ સુધી હોય છે ટપકા બરાબર, એ આપણને ખ્યાલ જ છે, એક થી છ સુધી હોય. હવે એ શું કહેવા માંગે છે, ઓપોઝિટ સાઈડ, સામ સામેની સાઈડ હોય એનો સરવાળો સાત થવો જોઈએ. જો ધ્યાન રાખો અહીંયા પહેલા, સમજો ધારો કે આ પાસો છે બરાબર, સામ સામેની બાજુ એટલે અહીંયા કયો નંબર લખ્યો છે, પાંચ, તો એની વિરુદ્ધ બાજુ હોય એ એવો અંક હોય તો ટોટલ બંનેનું સાત થાય. તો જો અહીંયા પાંચ છે તો એની બીજી બાજુ બે નંબર લખ્યો છે મેં, એટલે સાત થાય. પછી અહીંયા છે ચાર, તો એની ઓપોઝિટ ત્રણ નંબર લખેલો છે. પછી અહીંયા છે છ, તો એની ઓપોઝિટમાં એક નંબર આવશે બરાબર, એટલે એનો મતલબ ટોટલ કેટલું થવું જોઈએ, સાત થવું જોઈએ. તો જો ચાર વત્તા ત્રણ કેટલા થાય, સાત બરાબર, પછી છ વત્તા એક સાત, અને એક બે પાંચ અને બે
આટલી પેર મળે આપણને તો અહીંયા બોક્સ આપેલા છે 1 2 3 આપેલું છે અહીંયા છે 4 5 6 તો બાકીના બોક્સ છે એનો જવાબ લખવાનો છે બરાબર તો જો અહીંયા છે મારી પાસે આપેલું છે આ જે બોક્સ આપેલું છે બરાબર અહીંયા તો 1 2 3 5 6 અને 7 આ બધા ભૂલી જાઓ આ છે અહીંયા છે બે નંબર અહીંયા છે અને ત્રણ નંબર અહીંયા છે તો આને હું ફોલ્ડ કરું બરાબર તો અહીંયા એક નંબર છે તો એક ની બાજુમાં કયું છે પાછળ કયું છે એક નંબર છે તો અહીં ધ્યાન આપો પહેલા પછી કરો અહીંયા એક નંબર છે તો એક ની પાછળ છે 6 નંબર બરાબર તો આપણે એક ની વિરુદ્ધ શું આવ્યું 6 एक નો ઓપોઝિટ આવ્યો 6 પછી બીજો કયો નંબર છે 2 તો 2 છે અહીંયા તો 2 ની ઓપોઝિટ માં આવશે 5 2 ની ઓપોઝિટ માં આવશે 5 અને પછી છે 3 અહીંયા છે 3 તો 3 ની ઓપોઝિટ માં આવશે 4 3 ની ઓપોઝિટ માં આવશે 4 હવે જો આને હું ઓપન કરું એનો મતલબ આ રીતનું ઓપન થશે બરાબર તો 1 2 અને 3 હવે અહીંયા કયો છે 5 નંબર અહીંયા આપણે આપ્યો નથી આની અંદર તો જો 1 છે તો 1 ની ઓપોઝિટ માં શું છે અહીંયા 6 તો 6 અહીંયા અહીંયા આવશે બરાબર તો 1 અને 6 શું હશે 5 ઓમ બનાવીશ તો બંને એકબીજાના ઓપોઝિટ હશે પછી 2 ની વિરુદ્ધમાં શું છે 5 તો 5 આવશે અહીંયા એનો મતલબ આ 2 અને 5 એટલે આ ફલક અને આ ફલક બંને શું હશે પાસાની અંદર ઓપોઝિટમાં હશે અને એ જ રીતે 3 ની વિરુદ્ધમાં છે 4 તો 3 ની વિરુદ્ધમાં ફલશે 4 બરાબર તો આ રીતે પાસો સેટ કરવાનો પણ હંમેશા યાદ રાખવાનું ઓપોઝિટ સાઇડ હોય એનો સરવાળો 7 થવો જોઈએ આમાં કઈ છે ખબર પડે ઓપોઝિટ સાઇડ તો યાદ રાખવાનું જો 2 છે તો અહીંયા આવશે 5 કઈ રીતે તો 1 2 અને 3 અહીંયા 3 છે તો અહીંયા આવશે 4 1 2 અને 3 અહીંયા 1 છે તો 1 2 અને 3 એટલે 1 અને 6 7 થાય બરાબર આ રીતે તમારે ડ્રો કરવાનું અને માઇન્ડમાં સેટ કરવાનું ફોલ્ડિંગ કરી હવે આ બાજુ તો અહીંયા તો જો સિમ્પલ જ છે આ ભાગ છે એને હું ધારો કે અહીંયા 5 કહું છું આ 5 છે તો આની ઓપોઝિટ સાઇડ એટલે આ થશે બરાબર રફ કરવા વાળો ભાગ તો 5 ની બાજુમાં એક સ્પેસ રહેશે ખાલી ભાગ રહેશે અને એની પછી આવશે એની ઓપોઝિટ સાઇડ તો 5 ની બાજુમાં છે એ ખાલી ભાગ છે અને અહીંયા આવશે આની ઓપોઝિટ સાઇડ તો અહીંયા 5 છે તો અહીંયા શું આવે 2 બરાબર તો અહીંયા આવશે 2 એ જ રીતે 4 અહીંયા છે ધારો કે તો 4 ની વિરુદ્ધ બાજુ એટલે આ થશે એનો મતલબ 4 પછી એક ભાગ ખાલી અને અહીંયા આવશે એની વિરુદ્ધ નંબર તો 4 છે એક ભાગ ખાલી અહીંયા આવશે એનો વિરુદ્ધ બાજુ તો 4 ને 3 7 થાય બરાબર અને વધ્યો કયો હવે તો 1 એટલે 6 અને 1 છે એ બંને એકબીજાના ઓપોઝિટ હશે બરાબર તો આ રીતે ડ્રો કરવાનું છે અને લખવાનું છે અને પ્રશ્ન નંબર 3 કરી કાઢો આપેલા
प्रश्न नंबर त्रण जो एमा पण बाजू आ रीते बॉक्स आप्या छे હવે જો આમાં એવું બધું છે બાજુમાં દર્શાવેલી રેખાકૃતિ પાસેની રેખાકૃતિ હોય શકે પાસાની રેખાકૃતિ હોય શકે તમારો જવાબ સમજાવો તો જો આ પાસો હોય કે નહીં એ ચેક કરવાનો તો પાસાની કન્ડિશન શું હતી વિરુદ્ધ બાજુ હોય એનો સરવાળો કેટલો હોવો જોઈએ 7 બરાબર તો જો અહીંયા 1 છે તો એની વિરુદ્ધ બાજુ કઈ થશે તો 1 2 અને 3 તો 1 અને 4 છે એ બંને વિરુદ્ધ બાજુ થશે પણ અહીંયા જો જવાબ આવશે ના એનું કારણ શું આ પાસો નહીં બને એનું કારણ શું 1 અને 4 બંને વિરોધી છે તો વિરોધી હોય એનો સરવાળો શું થાય વિરોધી મતલબ સામસામી વિરુદ્ધ બાજુની સાઈડ સરવાળો હોવો જોઈએ 7 પણ અહીંયા 1 અને 4 નો સરવાળો શું થાય છે 5 બરાબર એટલે ના બંને પાસો નહીં હોય पासो नहीं बने बराबर कारण के पासानी विरुद्ध फलक पासानी बे विरुद्ध फलक नो सरवाळो 6 7 परंतु अहीं 1 वत्ता 4 बराबर 5 थाय छे अने बीजू तो 2 अने 5 ए साथे जाय छे पण अहीं 3 अने 6 6 अने 3 9 थाय छे अने 3 वत्ता 6 बराबर 9 थाय छे માટે આ પાસો નથી આ રીતનું નથી કરવાનું આકૃતિ ડ્રો કરી દો